જેટલા પણ વડીલ લોકો જોડે કામ કર્યું છે એમાં વડીલ મને તો નથી અઘરું લાગે છે કેમ કે વડીલ એટલે એક એ એજના કારણે કેમ કે મેં બધા યંગ લોકો જોડે છે કારણ કે હું માનું છું કે સમય બદલાય તો વિચારવાનું બદલાય છે એક્સપ્રેશન વે ઓફ એક્સપ્રેશન બદલાય હું એ જ કહું છું સર કે મેં મલ્લિકાબેન જોડે કામ કર્યું હવે 63 ની એજ હશે હમણાં એમની પણ એ લેડી બેસે જ નહીં આખો દિવસ દોડ 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 અને બધું જ સંભાળે અને બધું જ જાતે કરે અને અને હું ને રાબા અમે કડક બાદશાહી કરતા હતા એટલે બધા આખું 100 જણનું હુજુમ આખું બધું પાછા તામ જામ ચાલતું હોય કોઈની ક્યાં એન્ટ્રી આ આપણે 10 રોલ કરવાના આટલું ચેન્જિંગ મને એટલી મજા પડતી હતી કે મારી હું મારી એન્ટ્રીમાં પહોંચતો હોઉં ને એના પહેલાં રાબા ઘોડા જોડે ઊભા હોય રેડી હોય એમની જગ્યાએ એમને ટાઈમિંગથી એમનો અવાજ ના સાંભળવા મળે તમને એટલે એ એ બધો એક્સપિરિયન્સ એ રીતે મને વધારે પેલું ડિરેક્શનવાળી રીતે કામ કરવાનો મોકો નથી મળે સર જોડે પછી નિશુ બાબા છે એક તો આ એજમાં મેં કહ્યું એમ વધારે લોકો જોડે કામ નથી કર્યું પણ જેટલા લોકો જોડે કર્યું છે બધા મને યંગ લોકો મળ્યા છે કેમ કે એમની જોડે અમે વાત કરીએ ત્યારે અમારે હા એટલે અમારે એવું ના દિમાગમાં વિચારવું પડે કે હવે મારે કેટલાક શબ્દો નથી બોલવાના કે કેટલીક વાતો સારી સારી રીતે કરવાની છે અમે ડાયરેક્ટ વાત કરી સીધી કે કોઈ એક સેમ એજ ગ્રુપના ભાઈબંધ જે શેર કરે કોઈ પણ થોટને લઈને કે પ્રોસેસને લઈને કે પર્ટિક્યુલર સ્ક્રિપ્ટ કે કોન્ટેન્ટને લઈને એવી જ રીતે સીધી વાત કરી એમ એમાં બધું બનાવટી રીતે કે એવી રીતે કેવું ખોટું લાગશે સારું લાગશે એવું કોઈ વિચાર વગર ક્રિટિકલ તો બનો તમે થોડુંક તો કંઈક તો લોચા હોય યાર તમે છે ને ભૂતકાળ ને બહુ આગળ છો સતત ભૂતકાળ 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 અમારા વખતમાં આમ હતું તમારા વખતમાં આમ હતું કે તમે આ કર્યા કરો છો અને બીજું ક્રિટિકલ ક્રિટિસિઝમ એ મળે છે તમે યાર બહુ ટોક ટોક કરો છો આ ના કરાય આમ કરાતું હશે આમ થાય તો એ ક્રિટિસિઝમ છે મને લાગે છે કે યંગ છોકરાઓ છોકરીઓ તમારી સાથે જે રીતે ઇન્ટરેક્ટ કરે છે તે વખતે આ ક્રિટિસિઝમ આવે છે જેવી રીતે એમણે કીધું કે ભાઈ અત્યારની પેઢી છે એ સજ્જ થઈને નથી આવતી બરાબર છે એ એ યંગ પેઢી માટેનું ક્રિટિસિઝમ છે તો આ અમારા માટેનું ક્રિટિસિઝમ તો આ આ પ્રકારનું તમે ફેસ કર્યું છે હા હું કહું તમને એ કેવું થાય આપણા આ વાર્તાલાપનો આજ આશય છે કેવું થાય આપણે એકબીજાના વિચારો વહેંચી અને એમાંથી કંઈક આપણને મળે જે રીતે મેં કહ્યું કે મારે જનરલી મેં જેટલા લોકો જોડે કામ કર્યું બધા યંગ રહ્યા છે અને એમની જોડે વધારે કામ કર્યું છે પણ કેટલાક લોકો એવા હોય કે આવે અને નાનકડું કામ કરવાનો મળે મોકો ઇન્ટરેક્શન થાય એમની એમની જે મીટિંગ હોય ને ત્યાંથી જ જે યંગ એક્ટર કે જે નવા વિદ્યાર્થી હોય ને ત્યાંથી જ ડીઅટેચ થઈ જાય કેવી રીતે કે આવે એટલે પહેલાં તો આટલો બધો બેઝ થઈ જાય એમના અવાજમાં કંઈક અલગ પછી આવતા જ પછી આવતા જ છેલ્લા 40 વર્ષથી આ ફલાણું ઢીકણું આ એવું કરું છું આ છું ને તે જ એટલે મને એવું થાય મને તો ક્યારેક ક્યાંય જોયા બી ના હોય અને પછી બહુ અને એમની પછી બહુ જ વાત તમે જે કહો છો ને વાગડ વાગડ કરે એ કરે પણ મેં કીધું હજી મને મળી તો લો આપણે જે કામ કરવાનું થોડું કરીએ પછી બેસીએ જે હું અને પ્રભા બેસીએ ત્યારે અમારું કામ ચાલતું હોય એટલે અમે શું કરીએ ભાઈ કયું અત્યારે શું કરે છે હું આ કરું છું પેલું અચ્છા આપણે આ કરીએ પછી ત્યાં અમે સેટઅપથી સહેજ બહાર આવીએ ને એટલે પછી હું પ્રબંધ કહું કે કાલે ભાઈ હું હમણાં રમેશ પારેખને વાંચતો હતો કે એવું પછી અમારું આખી એક પેલી ટ્યુનિંગવાળી ચર્ચા થાય એમાં એવું ના હોય કે પ્રભા બોલ બોલ કરે એટલે મારે ખોટું ખોટું સાંભળવાનું એ એમનું પેલી વ્યથાઓ કહે રાખે કે પછી એ જે તમે કહો છો ને એવા પ્રકારનું આયા છે કેટલાક લોકો એવું નથી પણ એવા લોકો જોડે મારું ડિસ્ટન્સ થોડું વધારે રહ્યું છે એમ ના અને એ વાત આનું સ્કૂલિંગ હું સાક્ષી છું
એના થિયેટરનું ને થોડીક ફિલ્મો પણ અમે સાથે કરી છે, એટલે એ આમ તો ફોર્ચ્યુનેટ પણ છે. થોડા એવા એજેડ લોકો સાથે કામ કર્યું છે જે વૈચારિક રીતે યંગ હોય, 100% એટલે. પણ એવું કંઈ મનમાં ખરું કે જૂની, એટલે કે આપણા આગળના જૂની પેઢી કેવું, કે એ તો ઓળખ માટે કહું છું, સમજણ માટે કહું છું, કે આ પ્રકારનું કંઈક મળ્યું હોત તો મજા આવતી. આજે દાખલા તરીકે બંગાળમાં આવું કરતા હતા, પણ આપણે ગુજરાતમાં આવું કોઈ આપણા વડીલોએ કંઈ કર્યું જ નહીં યાર. બાકી અમને થોડુંક એને થોડુંક વધારે આગળ લઈ જવાનું, એવું કંઈક ખરું. 100% હું મને આમાં છે ને, એ જે તમે વાત કરી ને કે આજે અમારે નાટક કરવા હોય તો જેવી રીતે અમારે વિજય તેંડુલકરને અમે વાંચીએ, કે પછી મોહન રાકેશને વાંચીએ, કે મરાઠીમાં તો હજી બી કન્ટેમ્પરરી રાઇટરો બી એ જૂના રાઇટરો કરતાં આગળ જાય કે એવું જ લખાય છે. રાઇટરોની સૌથી વધારે તમે મધુરાય હોય, ચીનુ મોદી હોય, કે લાભશંકર ઠાકોર, બે ચાર તમે નામ આપો એમાં 10 નામ નથી કહી શકાતા. આ એક બહુ મોટો ફેક્ટ છે મને પર્સનલી એઝ અ રીડર હોવાના કારણે, પણ એ મને બહુ એવું લાગે છે. અને માન લો પછી હવે અમે એ નાટકો લઈએ અને વાંચીએ ને, ત્યારે રાબાએ કીધું એવું જ થાય છે કે બહુ જ વધારું પડતું જૂનું ગુજરાતી છે, જૂની રંગભૂમિનું છે, કે જે તે ભાષાનું છે. તો નવી પેઢીવાળા લોકો એ વાંચે છે, માન લો વાંચતા બી હોય તો તરત એમને એ, કેમ કે હવે રહ્યું નથી માર્કેટમાં, એ 100% નથી, તો એનું એડેપ્ટેશન કહી શકો અથવા તો એની ડેપ્થ કહી શકો, એવી રીતે નથી મળતી. દાખલા તરીકે હું તમને એક વાત કરું કે નાટકથી અસાઇડ વાત કરું, હું બીજું ઘણું બધું નોવેલ્સ કે ગઝલ છે બધું વાંચું, તો મને તો વાંચવાની આદત પડી ગઈ એટલે ચલો હું જૂનું ગુજરાતી વાંચી શકું છું. આજે મેં મળેલા જીવ વાંચી અને હું વન સીટ પહેલી એક જ સિટિંગમાં એને પતાવી નાખું, અને મારી ફેવરેટ પુસ્તક છે, પણ મને હવે ડર લાગે કે મારે એ પુસ્તક હું હવેની પેઢીને કોકને આપું તો એને વાંચવામાં તકલીફ પડવાની જ છે. તો એના પહેલાં છે ને હું શું કરું છું, એ પુસ્તક વિશે પહેલાં એને વાત કરું છું, કે જો એક એવી લવ સ્ટોરી છે ગુજરાતી સાહિત્યની અત્યાર સુધીની અમર કૃતિ, અને એને એક સીનનો વર્ણન કરું છું ડ્રામેટિકલી. એ વાંચ્યા પછી એ પતી જાય છે આમ વ્યક્તિ, અને પછી હું એને થોડું એને પ્રિપેર કરી આપું છું એની માટે, કે કોઈને શબ્દો ના ખબર પડે, મને બી ઘણા નથી શબ્દો ખબર નથી પડતી, પણ આખી તમે આખી વાર્તા વાંચતા હોય, હિન્દીમાં હોય કે ઇંગ્લિશમાં હોય કે ફિલ્મ બી જોતા હોય, ઘણી બધી વસ્તુ તમને નથી ખબર પડતી, પણ એનો એક ફ્લો એને તમને સમજાય કે અચ્છા કે આવું કંઈક કહેવાય છે, તો એની માટે એક બેઝ બનાવી આપવો પડે છે. તો અત્યારે જે મને ખાસ પ્રોબ્લેમ પડે છે કે જૂના એવા નાટકોનું અત્યારના ટાઈમના પ્રમાણેનું એડેપ્ટેશન થઈને જે બી જો પરફોર્મન્સ થાય ને, તો મે બી એ વધારે રિલેટ કરી શકે, કનેક્ટ કરી શકે. ભાષાની રીતે ગણો કે એને પરફોર્મન્સની રીતે કરો, કે એને કટ કરીને, કેમ કે પહેલાં 3-3 કલાકના નાટકો થતા હતા ઉદાહરણ તરીકે, હવે અત્યારે મારે મસાજ અમે કર્યું હતું એ 92 પેજની બુક છાખી, 3 કલાક પરફોર્મન્સ થઈ શકે સાહેબ એમ, એને ભયંકર કટ 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 સારા સારા સીન બી કાઢી કાઢીને આજની ઓડિયન્સ બેસી શકે 1.5 કલાક, એટલે મોનોલોગ છે એટલે 2 કલાક કે 2.25 કલાક, એટલે એ પ્રમાણે એને, કેમ કે તમારા જો નવી ઓડિયન્સ જોડે બી કનેક્ટ કરવું જ છે, તો એને કંઈક રીતે ઇન્ટરેસ્ટિંગ સહેજ, એવું નથી કહેતા કે આ, કેમ કે આપણે એમને એ નાટકો કે એ વાર્તાઓ કે એ વાતો તો કહેવી જ છે ફરીથી, તો એ એ એ એ એ લેંગ્વેજનો બેરિયર ગણો તમે, ટાઈમનો, સ્પીડનો, કે કોઈ બી રીતે કહો, ખાસ કોમ્યુનિકેશનનો કહો, એ થોડો હજી ફાસ્ટ કે હજી ઇઝી થાય ને તો વધારે મજા આવે.